લોકસભાની ચૂંટણીનો જંગ જામી ગયો છે. આગામી 23 તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપે સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે. મુખ્યમંત્રીએ મેઘરજમાં ચૂંટણી સભા યોજી સંબોધન કરી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. લોકસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર માધ્યમ તેજ થયો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચૂંટણી સભા સંબોધી હતી. ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં આસપાસના તાલુકાના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સાથે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના મંત્રી કનુસિંહ ઠાકોર સહિત 8 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ચૂંટણી સભાને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પહારો કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હતાશ થઈ ગઈ છે માટે મુદ્દાઓની વાત કરતી નથી. સંજય શર્મા, ZS TV, અરવલ્લી. કોંગ્રેસના લોકો નિરાશ છે, હતાશ છે, એટલે મુદ્દાઓની ચર્ચા કરતા નથી. આચારસંહિતા ભંગની નોટિસ, આચારસંહિતા ભંગની ફરિયાદો, રોદણા રોવા, ચૂંટણીમાં પ્રજા વચ્ચે જવાને બદલે મોઢું સંતાડીને ફરે છે. કોંગ્રેસ નેતા વિહોણી એક ડૂબતું નાવ બન્યું છે, એટલે ચારે તરફ લોકો કોંગ્રેસ છોડી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.